भरूच बाईपास चौकड़ी पर ओवर ब्रिज बनियो जर्जरित ब्रिज पर सरिया बहार निकलता स्थानिको जोखम व्यक्त करियो। भरूच दहेज ने जोड़ता मार्ग पर बाईपास चौकड़ी खाते एक फ्लायओवर ब्रिज आवेलो छे। आ ब्रिज तेना निर्माण कार्य बाद थी जाने के अवारनवार चर्चा में आवे छे। ब्रिज पर मसमोटा खाड़ा अने खाड़ाना कारणे देखावा लागेला सड़िया हवे लोको माटे जोखमी बनवा तरफ जई रह्या छे। बाईपास फ्लायओवर ब्रिज पर सड़िया देखावा लागता आसपासना स्थानिको में ब्रिज में दुर्घटनानो भय सतावी रह्यो छे। ब्रिज उपरथी पसार थता भारदार वाहनोने लई ब्रिज पर गमे त्यारे कोई दुर्घटना निर्माण पामी शके तेम छे। आ ब्रिज पर खाड़ाने लई अने तेनी खस्ता हालत अंगे स्थानिकोए अवारनवार रजूआतो करी छे, तेम छतां मात्र काम चलाव कामगीरी तंत्र द्वारा करवामां आवता अहींया अवारनवार खाड़ा पड़ी रह्या छे, जे भविष्यमां जोखमी साबित थाय तो नवाई नहीं। आपणे अत्यारे भरूच दहेजने जोड़ता मुख्य ब्रिज जंबूसर बाईपास चौकड़ी लोको उभेला छे। आ ब्रिजमां आजे तमे जोई शको छो के एनो जे मेन जॉइंट आवे छे ए आखो क्रेक थई गयेलो छे। અને આ બ્રિજ પરથી ભારે દાડો વાહનો એવા પસાર થાય કે જેની અંદર સમતા 40 અને 50 ટનની હોય। આ બ્રિજની ઉપર એટલું ભયાનક દુર્ઘટના સર્જાય એવું ઘટે છે કે આ જો ટ્રક ગઈ તો અમે અહીંયા ઉભેલા લોકો આખા હાઈવે મારી એવી પરિસ્થિતિ છે। ગમે ત્યારે જે સુરતમાં ઘટના બની હતી એવી ઘટના ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર જે જોડતો બ્રિજ છે દહેજ ભરૂચને એની ઉપર બને એવી શક્યતા છે। એટલા માટે કે આનો જે મુખ્ય જોઈન્ટ પિલ્લર હતો ને એ આખો અમારી છૂટો પડી ગયો, તમે જોઈ શકો છો। આ રોડ પરથી રોજના હજારો વાહનો ભરૂચથી દિલ્હી બોમ્બે અમદાવાદ સુરત જતા હોય। આ રોડ પરથી ભરૂચ અને દહેજનું મુખ્ય પ્રવેશદ્વાર કહેવાય આ બ્રિજ। અને અહીંયાથી એવરી ટાઈમ કલેક્ટર સાહેબ, ભરૂચના એસપી સાહેબ અને વહીવટીતંત્રના અધિકારીઓ આ જ રોડનો ઉપયોગ કરે છે। તો આ સુરત જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ભરૂચમાં ન થાય એ બાબતે તાકીદે ભરૂચ કલેક્ટર સાહેબે આ બ્રિજ જીએસઆરડીસીમાં લાગે છે। જીએસઆરડીસીના અધિકારીઓ વારંવાર ખાલે અહીંયા ચોપડીને ચાલે છે ડામર, પરંતુ જે આનો મુખ્ય સ્તંભ છે જેની ઉપર બ્રિજ ટકેલો છે એ આજે જોઈન્ટ જ તૂટી ગયેલો જોઈ શકો, બધા સળિયા ઉપર આવી ગયેલા છે। એટલે તાકીદે આનું રિનોવેશન કરવામાં આવે અને નહીં તો આ બ્રિજને બંધ કરી દેવામાં આવે। જો આમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો અહીંયા મોટી દુર્ઘટના સર્જાશે અને એની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે। એટલે અમે વારંવાર અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવી રહેલા છે કે કલેક્ટર સાહેબે આ બાબતે તાકીદે ધ્યાન દોરવું જોઈએ અને આ જે બ્રિજ તૂટી ગયેલો છે એનું રિનોવેશન કરાવી અને જીએસઆરડીના અધિકારીઓને ઉપર કાયદેસરના પગલાં લેવા જોઈએ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।